કલાવાડમાં આવેલ દિવ્ય જ્યોતિ સ્કૂલના ધોરણ 5ના હોસ્ટેલના વિદ્યાર્થીને લેશન ના કરવાના બાબતે માર માર્યો હતો. શહેરમાં દિવ્ય જ્યોતિ સ્કૂલ અભ્યાસ કરતા ધોરણ 5 રુદ્રતસિંહ જાડેજા નામના વિદ્યાર્થીને શાળાના આચાર્યે લેશન ના કરવા જેવી બાબતે માર માર્યો હતો. આચાર્ય દ્વારા વિદ્યાર્થીને બોલપેનથી માથા તેમજ હાથમાં માર મારવામાં આવ્યો હતો. વિદ્યાર્થીએ એવું કહ્યું કે ઝાપટ અને મુક્કા વડે મને ઢોર માર મારવામાં આવ્યો છે. શું વિદ્યાર્થીને લેશન ન કરવાની આવી સજા હોય? સરકાર ભાર વગરનું ભણતરની વાત કરે છે અને શિક્ષકો વિદ્યાર્થીને લેશન ન કરવા માટે ન કરીને આવે ત્યારે ઢોર માર મારે છે. ત્યારે કલાવાડમાં આવેલ દિવ્ય જ્યોતિ સ્કૂલના ધોરણ 5ના હોસ્ટેલના વિદ્યાર્થીને લેશન ન કરતા માર મારવામાં આવ્યો હતો. શહેરમાં દિવ્ય જ્યોત સ્કૂલ અભ્યાસ કરતા ધોરણ 5ના કહી શકાય તેવા બાળક રુદ્રસિંહ જાડેજા નામના વિદ્યાર્થીને શાળાના આચાર્ય લેશન ન કરવાની બાબતે ઢોર માર માર્યો હતો. આચાર્ય દ્વારા વિદ્યાર્થીને બોલપેનથી માથા તેમજ હાથના ભાગમાં પણ માર મારવામાં આવ્યો હતો. વિદ્યાર્થીને ઈજા પણ પહોંચી હતી. ત્યારે વિદ્યાર્થીએ કહ્યું કે ઝાપડ અને મુક્કા વડે પણ મને ઢોર માર મારવામાં આવ્યો છે. ત્યારે શું વિદ્યાર્થી લેશન કરી ના આવે ત્યારે એનો મતલબ એ છે કે શિક્ષકો કે આચાર્ય છે ત્યારે આવી રીતે ઢોર માર મારશે? બે ફાર્મ મારવા માંડ્યા, ગમે ત્યાં આડા ઓલા મારવા માંડ્યા.